નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો આજે આપણે ધોરણ અગિયારની અંદર આપણું જે ચેપ્ટર નંબર ટુ હતું પરમાણુનું બંધારણ એના સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે સ્વાધ્યાયનો એક વિડીયો કાલે આપણે જે છે એ જોઈ લીધો આજે આપણે સ્વાધ્યાયનો બીજો વિડીયો યાની કુલ લગભગ આ ચેપ્ટરનો બત્રીસમો વિડીયો આપણે જોઈએ છીએ ચલો તો અહીં આપણને પ્રશ્ન આપેલો છે બે પોઈન્ટ બાવીસ બે પોઈન્ટ બાવીસની અંદર છે નીચેનામાંથી કઈ સ્પીસીસ સમ ઇલેક્ટ્રોનિય છે સમ ઇલેક્ટ્રોનિયા એટલે શું તો સમ ઇલેક્ટ્રોનિયા એટલે એવા સ્પીસીસ કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એને આપણે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કહેશું ચલો સોડિયમ પરમાણુ હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થાય અગિયાર પોટેશિયમ પરમાણુ હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થાય ઓગણીસ એમજી હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થાય બાર સી હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થાય વીસ સલ્ફર હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થાય સોળ અને આર્ગોન હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થાય અઢાર તો આ તટસ્થ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે હવે આપણને સોડિયમ નથી આપેલો આપણને આપેલું છે સોડિયમ પ્લસ તો જો સોડિયમ પ્લસ થાય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે ધનાયન બને છે એટલે કારણ કે ધનાયન બનાવવા માટે એને એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે તો જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા દસ થઈ જાય પછી આ એમજી છે એમજીમાં આપણને આપેલું છે એમજી પ્લસ ટુ યાની એમજીને બે ઇલેક્ટ્રોન ગુમાવવાના છે કુલ એની પાસે બાર ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય દસ ઓકે તો આ રીતે સોડિયમ અને એમજી એને પ્લસ અને એમજી પ્લસ ટુ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દસ દસ આપણને મળશે જ્યારે આની આપણે વાત કરીએ પોટેશિયમ તો પોટેશિયમ પાસે ઓગણીસ ઇલેક્ટ્રોન છે પણ જો એમાંથી કે પ્લસ બને તો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય અઢાર એક ઇલેક્ટ્રોન એને ગુમાવવો પડે અહીં કેલ્શિયમ છે કે જેની પાસે વીસ ઇલેક્ટ્રોન છે પણ જો એમાંથી સી એ પ્લસ ટુ બને તો એને બે ઇલેક્ટ્રોન ગુમાવવો પડે યાની ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય અઢાર સલ્ફર છે સોળ ઇલેક્ટ્રોન સાથે પણ જો એસ માઇનસ ટુ બને તો ઋણાયન બને છે એટલે બે ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે અઢાર અને આર્ગોન તો ઓલરેડી અઢાર ઇલેક્ટ્રોનવાળું છે જ ઓકે તો આની અંદર એને પ્લસ અને એમજી પ્લસ ટુ આ બે એને પ્લસ અને એમજી પ્લસ ટુ આ બે સમ ઇલેક્ટ્રોનની આયન થશે દસ ઇલેક્ટ્રોન સાથે અને બાકીના જે ચાર છે એ અઢાર ઇલેક્ટ્રોન સાથે સમ ઇલેક્ટ્રોનની આયનો થશે ઓકે ચલો એના પછી આપણે પ્રશ્નની અંદર જઈએ ટુ પોઈન્ટ થ્રી તો ટુ ની ટ્વેન્ટી થ્રીની અંદર આપણને ત્રણ પ્રશ્નો આપેલા છે એમાંનો પહેલો પ્રશ્ન છે નીચેના આયનોના ઇલેક્ટ્રોનિય બંધારણ લખો ઇલેક્ટ્રોન બંધારણ આપણે લખવાના છે કોના આયનોના તો એમાંનો એ એમાંનો જે એ છે એ આપણને આપ્યો છે એચ માઇનસ એચ માઇનસ એટલે એચ પાસે એક ઇલેક્ટ્રોન હોય પણ આ માઇનસ છે એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન એને સ્વીકારેલો હશે એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના વન એસ વન થાય પણ એચ માઇનસ યાની હાઇડ્રાઇડ આયન છે એટલે એક ઇલેક્ટ્રોન વધારાનો સ્વીકારશે એટલે આની ઇલેક્ટ્રોન રચના થઈ જશે એચ માઇનસ વન એસ ટુ જ્યારે આપણે વાત કરીએ તો બીમાં આપણને પૂછ્યું છે એને પ્લસ તો આજે એને પ્લસ છે એની આપણે વાત કરીએ તો સોડિયમ પાસે અગિયાર ઇલેક્ટ્રોન હોય પણ એને પ્લસ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા દસ હોય દસ હોય એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી સિક્સ આમ ટુ સિક્સ લખીએ તો પણ ચાલે અને ટુ એક્સ ટુ વાય ટુ અને ટુ ઝેડ ટુ લખીએ તો પણ ચાલે ત્યાંથી ઓ માઇનસ તો સી સીમાં આપણને આપેલું છે ઓ માઇનસ ટુ તો આ ઓ માઇનસ ટુની અંદર દસ ઇલેક્ટ્રોન થશે યાની વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ આઠ ઇલેક્ટ્રોન પોતાના હતા અને નેગેટિવ આયન બેનો એટલે બે ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે દસ ડીની અંદર વાત કરીએ તો ડી છે એફ માઇનસ તો એફ માઇનસની અંદર ફ્લોરિનના નવ ઇલેક્ટ્રોન હોય માઇનસ ચાર્જ છે એટલે એક સ્વીકારશે યાની એની ઇલેક્ટ્રોન રચના પણ થઈ જશે આ જ રીતે તો પહેલાં પ્રશ્નનો જવાબ આપણે આ રીતે આપી શકીએ બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે આ બીજો પ્રશ્ન કે જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને થ્રી એસ વન ટુ પી થ્રી અને થ્રી પી ફાઈવ વડે દર્શાવ્યા હોય તો તે તત્વનો પરમાણીય ક્રમાંક કેટલો હોવો જોઈએ આપણને પૂછેલો છે માત્ર ને માત્ર પરમાણીય ક્રમાંક તો એ પરમાણવીય ક્રમાંક આપણે કેવી રીતે લખી શકીએ તો આ રીતે લખી શકશું ઇલેક્ટ્રોનની ગોઠવણી તમને ખ્યાલ છે વન એસ ટુ એસ ટુ પી થ્રી એસ થ્રી ફોર એસ થ્રી સો ઓન તો અહીં બે આઉ ભાવના સિદ્ધાંત પ્રમાણે કક્ષકોનો ઉર્જા સ્તર લખેલો છે હવે પેલો ઓપ્શન એમાં થ્રી એસ સુધી જવાનું છે ને થ્રી એસમાં વન ઇલેક્ટ્રોન આપણે મૂકવાનો છે બરાબર તો અહીં સુધી જવાનું છે થ્રી એસમાં એક ઇલેક્ટ્રોન ઓકે તો એની પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે આ સંયોજકતા કક્ષાની અંદર થ્રી એસ વન આપણે લખવાનો છે તો એની પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે તો આમાં બે આના બે ઇલેક્ટ્રોન વન એસના પ્લસ ટુ એસના બે ઇલેક્ટ્રોન પ્લસ ટુ છ ઇલેક્ટ્રોન અને થ્રી એસનો વન ઇલેક્ટ્રોન યાની સંયોજકતા કક્ષા સુધી આપણે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે એની ગણી લઈએ તો સંખ્યા આપણને મળશે અગિયાર તટસ્થ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ એનો પરમાણુ ક્રમાંક કહેવાય તો અહીં એનો પહેલાંનો પરમાણુય ક્રમાંક આપણને મળશે અગિયાર તો આ પેલો જે છે એનો પરમાણવીય ક્રમાંક અગિયાર હશે ટુ પી થ્રીની આપણે વાત કરીએ તો ટુ પી થ્રી યાની અહીં સુધી જવાનું છે ટુપી થ્રી સુધી તો ટુ પી થ્રી સુધી આપણે જઈએ તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય તો વન એસ ટુ ટુ એસ ટુ અને ટુપી થ્રી બે ને બે ચાર ચાર ને ત્રણ સાત તો આનો પરમાણુ ક્રમાંક હશે સાત અને 3p5 સુધી જો આપણે જવાનું હોય આમાં આપણે પાંચ ઇલેક્ટ્રોન મૂકવાના હોય 3p5 તો શું થાય તો પાંચ ઇલેક્ટ્રોન અહીંથી થ્રી માં કેટલા આવે ટુ બરાબર અહીં કેટલા આવશે સિક્સ અહીં ટુ અહીં ટુ તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ અને ઇલેક્ટ્રોન કન્ફ્યગરેશન ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લઈએ તો બે ને બે ચાર ચાર ને છ દસ દસ ને બે બાર ને પાંચ સત્તર તો આ જે ઇલેક્ટ્રોન રચના છે પરમાણુ ક્રમાંક ધરાવતા ક્લોરિનની હોવી જોઈએ આપણને તો પરમાણુ ક્રમાંક પૂછેલો છે એટલે આપણે આ રીતે પરમાણુ ક્રમાંક આપી દઈશું ઓકે ત્રીજા પ્રશ્નની અંદર આપણે છીએ નીચેની રચના કયા પરમાણુનો સંકેત છે ઓકે તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણવાની છે તો આમાં હિલિયમના બે ઇલેક્ટ્રોન અને એના પછી એક ઇલેક્ટ્રોન એટલે ત્રણ ઇલેક્ટ્રોન કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ છે એટલે પરમાણુ ક્રમાંક ત્રણ થાય પરમાણુ ક્રમાંક ત્રણ થાય તો એવું જે તત્વ છે એ લિથિયમ થાય હાઇડ્રોજન હિલિયમ અને લિથિયમ ચલો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણશું તો આના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા નિયોન એટલે દસ દસ ને બે બાર બાર ને ત્રણ પંદર પંદર ઇલેક્ટ્રોન ધરાવતો જે પરમાણુ છે એ પરમાણુ કોણ છે ફોસ્ફરસ એટલે એની સંજ્ઞા થશે ફોસ્ફરસ તો એક નાઇટ્રોજન છે અને એક સોરી એક લિથિયમ છે અને એક ફોસ્ફરસ છે આની આપણે વાત કરીએ તો આ આર્ગોન એટલે અઢાર ઇલેક્ટ્રોન અઢારને બે વીસ ઇલેક્ટ્રોન વીસને એક એકવીસ ઇલેક્ટ્રોન એટલે આ સ્કેન્ડિયમ પરમાણુ હોય અને એનું પરમાણુ ક્રમાંક ટ્વેન્ટી વન એના પછી સ્વાધ્યાયની અંદર ટુ પોઈન્ટ ટ્વેન્ટી સિક્સમાં જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આપણને આપેલું છે કે એક તત્વ એ તત્વની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ટ્વેન્ટી નાઇન છે અને ન્યૂટ્રોનની સંખ્યા થર્ટી ફાઇવ છે તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે અને એની ઇલેક્ટ્રોન રચના કેવી હશે એ આપણે ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કોની સંખ્યા થાય પ્રોટોનની સંખ્યા તો આ પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા એની અંદર સરખી મળશે ત્યાર આપણે મૂકી શકીએ કે પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી નાઇન ઓકે હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના આપવાની છે તો ઇલેક્ટ્રોન રચના કુલ એની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે ટ્વેન્ટી નાઇન તો આપણે ટ્વેન્ટી નાઇન દર્શાવશું તો શરૂઆત કરીશું વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ અઢાર ઇલેક્ટ્રોન ગોઠવાના પછીના બે જશે ની અંદર યાની ફોર એસ એટલે ફોરેસ્ટ ટુ ઇલેક્ટ્રોન રચના થઈ અને પછી ઓગણત્રીસ પરમાણુ છે એટલે થ્રીડીની અંદર કેટલા જશે ની અંદર જશે નવ પણ તમે જાણો છો કે આ ઓગણત્રીસ પરમાણુ ક્રમાંક ધરાવતું જે તત્વ છે એ કોપર છે અને એની ઇલેક્ટ્રોન રચના અપવાદિત ઇલેક્ટ્રોન રચના આપણને મળતી હોય એટલે આ ફોરેસ્ટમાંથી એક ઇલેક્ટ્રોન થ્રીડીની અંદર જશે યાની આની જે ઇલેક્ટ્રોન રચના છે એ આપણને આ રીતે લખી શકીએ આર્ગોન કમ્પ્લીટ અહીં સુધીનું એટલે આર્ગોન કમ્પ્લીટ તો આર્ગોન કમ્પ્લીટ ફોર એસ વન થ્રી ડી ટેન તો આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના કારણ કે ટ્વેન્ટી નાઇન પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એટલે કોપર અને આપણે જાણીએ છીએ કોપરમાં અપવાદિત ઇલેક્ટ્રોન રચના આપણને મળતી હોય છે કોપર અને ક્રોમિયમ આ બેની અંદર અપવાદિત ઇલેક્ટ્રોન રચના હોય છે રેડી તો ટ્વેન્ટી સિક્સ આ રીતે થશે ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે અને પરમાણુ આપ્યો છે જો આયન આપ્યો હોત તો પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થઈ શકે ધનાયન છે કે ઋણાયન છે એને આધારે બરાબર પણ પરમાણુ આપેલો છે એટલે પરમાણુ હંમેશા તટસ્થ હોય એટલે જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલી જ કોની સંખ્યા થશે પ્રોટોનની સંખ્યા થશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે તેના આધાર આપણે ઇલેક્ટ્રોન રચના લખશું બરાબર તો સીધી જ આપણે ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ આર્ગોન કમ્પ્લીટ ફોરેસ્ટ વન થ્રી ટેન તો પણ ચાલશે અને કદાચ આમ લખીએ અને અહીંયા ફોરેસ્ટ વન થ્રી ટેન લખી નાખીએ તો પણ ચાલશે ઓકે અને કદાચ તમે પહેલાં આમ લખો કે આવું સિદ્ધાંત પ્રમાણે આમ હોવું જોઈએ પણ ઓગણત્રીસ પરમાણુ ક્રમાંકની અંદર ઇલેક્ટ્રોન રચના આને બદલે આમ જોવા મળશે તો પછી છે બે પોઈન્ટ બત્રીસ તો બે પોઈન્ટ બત્રીસની અંદર આપણને આપેલું છે કે દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરિઘ બોહર કક્ષા બોહર કક્ષાનો પરિઘ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તેના સંકલન ગુણક છે ચલો આ જે પ્રશ્ન છે એની ચર્ચા આપણે આગળ વિડિયોની અંદર કરી ગયા છીએ ટેક્સ્ટબુકની અંદર આપણને નથી આપેલો પણ આપણે જે તે ટોપિક ભણતા હતા તેની સાથે આપણે આ ટોપિક લીધેલો હતો અને એની ચર્ચા આપણે કરી ગયા હતા તો ચલો કોણીય વેગમાન આપણને કેટલું મળે કોણીય વેગમાન એમ ઇવી આર ઇઝ ઇક્વલ ટુ એન એચ અપોન તો કોણીય વેગમાન આપણને મળશે એમ વી આર ઇઝ ઇક્વલ ટુ એન એ છે પોન્ટુ પાય કારણ કે કોણીય વેગમાન હંમેશા એ છે પોન ટુ પાયના પૂર્ણાંકની અંદર હોય તો એ છે પોન્ટુ પાય આ આરને હું પેલી બાજુ જવા દઉં અથવા ટુ પાયને હું આ બાજુ લઈ લઉં તો આમ મળે ટુ પાય આર ટુ આ બરાબરની પેલી બાજુ જવા દઉં છું એટલે એન એચના છેદમાં આપણને શું મળશે એમ ઓકે તો આ એચના છેદમાં એમ એ તો દ્રવ્ય તરંગ સમીકરણ થયું દ્રવ્ય તરંગ સમીકરણની અંદર અથવા આને સમીકરણ નંબર એક કહી દઈએ અને ડી બ્રોગલીના તરંગ સમીકરણ મુજબ લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થશે એચ અપોન એમ વી તો આની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ એટલે આપણને કિંમત મળી જાય ટુ પાય આર ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે એન ઇન લેમડા બરાબર તો આ ટુ પાય આર એટલે શું થઈ ગયો પરિઘ તો જે કક્ષા છે એ કક્ષાનો પરીખ આપણને જે પૂછેલું છે એ હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાનો પરીખ અને દ્રવ રોગલીની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ એ તરંગ લંબાઈ સાથે સીધો જ સંબંધિત હોય અને એન જે છે એ શું છે તો જે તે કક્ષાનો ક્રમાંક તો આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ અલબત્ત જ્યારે વિડીયો લેક્ચર આપણે ભણતા હતા ત્યારે આપણે આ ટોપિક એની અંદર લઈ લીધો તો ટેક્સ્ટબુકમાં આપણને આપેલો